નમસ્કાર મિત્રો હું કમલ ચૌધરી સ્વાગત કરું છું તમને મારી સ્માર્ટ લર્ન ચેનલ ઉપર તો આજે આપણે વિજ્ઞાન વિષય ધોરણ છથી આઠના ચારસો પ્લસ એમસીક્યુનું શરૂઆત કરીએ છીએ જે તમારે બિનસચિવાલય તલાટી ક્લાર્ક ટેટ સીટેટ અને બીજી ઘણી બધી કોમ્પિટેટિવ એક્ઝામો પૂછાતા જ હોય છે હવે આ જે આપણા એમસીક્યુ છે જે તમારે એક રિવિઝનના ભાગરૂપે અને અત્યારે તમને ખબર જ છે હાલ લોકડાઉનની એવી સ્થિતિ છે તમે ઘેર બેઠા શાંતિથી સાંભળી પણ શકો છો અથવા તો તમારે વિજ્ઞાનનું જેટલી પણ તૈયારી કરી હોય એનું રિવિઝન પણ થશે તમારે તો હવે આપણે ચાલુ કરીએ છીએ યુનિટ નંબર વન ધોરણ છ ખોરાક ક્યાંથી મળે છે બરાબર તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 આપણે દૂધ માંસની પેદાશ અને ઈંડા કોણ આપે છે આપણને દૂધ માંસની પેદાશ અને ઈંડા કોણ આપે છે હવે વિકલ્પ નંબર એ વનસ્પતિ તો વનસ્પતિ તો ના જ આવતું હોય બે પ્રાણી અને અ અને બ બંને તથા સી ડી પણ નહીં બરાબર તો જવાબ શું આવશે બી આવશે પ્રાણીઓ બીજા નંબરનો પ્રશ્ન આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત કયા છે ખોરાકનો આપણો મુખ્ય સ્ત્રોત કયો છે તો વિકલ્પ નંબર એ વનસ્પતિ વિકલ્પ નંબર બી પ્રાણી વિકલ્પ નંબર સી એક પણ નહીં અને વિકલ્પ નંબર ડી એ અને બી બંને તો શું આવશે એ અને બી બંને નંબર ત્રણ કઈ વનસ્પતિના પણ ભાજી તરીકે ખવાય છે બરાબર તો વિકલ્પ નંબર એ મગફળી બી સોયાબીન સી રીંગણા અને ડી સરસવ તો જવાબ શું આવશે આપણો ડી સરસવ કઈ વનસ્પતિના પ્રકાંડ ખોરાક તરીકે ઉપયોગી છે એવી કઈ વનસ્પતિ છે જેનો પ્રકાંડ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો પ્રકાંડવાળી વનસ્પતિ કઈ આવશે બટેટા સી નંબર પાંચ કાચા ચોખાને પાણીમાં ઉકાળતા શું બને છે સિમ્પલ જ છે વિદ્યાર્થી મિત્રો કાચા ચોખાને પાણીમાં ઉકાળીએ તો શું મળે બાત મળે છે નંબર છ ખાંડ આપણને શેમાંથી મળે છે આ પણ તમને આવડતું જ હશે ખાંડ આપણને શેમાંથી મળે શેરડીમાંથી હવે મિત્રો ઘણાને એવું લાગતું છે કે આટલા બધા આસાન પણ આપણે ધોરણ છ થી આઠની સિરીઝ ચાલુ કરી જ્યાંથી જેટલું પણ નાનામાં નાનો પોઈન્ટ હોય એ અંદર સમાવી લેવો જરૂરી છે બરાબર હવે સાતમા નંબરનો પ્રશ્ન ખીર બનાવવા માટે નીચેનામાંથી કયો ઘટક જોશે ખાંડ બરાબર હવે આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કઈ વનસ્પતિના એક કરતાં વધારે ભાગો ખોરાક તરીકે ઉપયોગી છે હવે કઈ વનસ્પતિ છે જેના એક કરતાં વધારે ભાગો ખોરાક તરીકે ઉપયોગી છે તો એ સરસવ બી ધાણા સી મેથી આ ત્રણે ત્રણ વનસ્પતિ એવી છે કે જેના એક કરતો વધુ ભાગો ખોરાક તરીકે ઉપયોગી હોય છે પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કયું કઠોળ નથી હવે કઠોળ કયું નથી તો મગ તો કઠોળ છે વટાણા પણ કઠોળ છે ચણા પણ કઠોળ છે મગફળી એ કઠોળ નથી પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી કયું તેલીબિયા છે હવે તેલીબિયા કયું છે નીચેનામાંથી તો તલ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી કયું ધાન્ય છે એટલે કે ભાઈ ધાન્ય કયું છે તો પ્રશ્ન નંબર અગિયારનો જવાબ આવશે બાજરો બરાબર વાલ તુવેર સોયાબીન એ આવશે કઠોળમાં નીચેનામાંથી કયું માંસાહારી પ્રાણી છે માંસાહારી પ્રાણી કયું છે તો જે પ્રાણી માંસ ખાતું હોય માંસાહારી કહેવાય તો ગીધ આવશે પ્રશ્ન નંબર તેર નીચેનામાંથી કયું મિશ્રહારી પ્રાણી છે હવે મિશ્રાહારી પ્રાણી એટલે એવા પ્રાણીઓ કહેવાય કે જે માંસ પણ ખાતા હોય અને શાકાહારી પણ હોય તો એ કયું આવશે મનુષ્ય પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાંથી દૂધ ઉત્પાદન સામગ્રી કઈ નથી દૂધની જે દૂધ દ્વારા ઉત્પાદિત થતી હોય એવી સામગ્રી કઈ નથી તો કાગળ કાગળ બનતું હોય તો એ વૃક્ષના જે માવો હોય એમાંથી બનતું હોય બરાબર હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી પ્રાણીજન્ય ખોરાક કયો છે પ્રાણીજન્ય ખોરાક કયો છે તો માંસ બરાબર હવે સોળમો નંબર પ્રશ્ન નીચેના મથી વનસ્પતિજન્ય ખોરાક કયો છે વનસ્પતિજન્ય ખોરાક કયો કહેવાય ઘઉં સત્તરમું ભાત બનાવવા માટે કેટલા ઘટકોની જરૂર પડે છે હવે ભાત બનાવવા માટે કેટલા ઘટકોની જરૂર પડે બે ઘટકોની જરૂર પડે છે અઢારમો નંબર મગફળીનું તેલ વનસ્પતિના કયા ભાગમાંથી મળતી સામગ્રી છે તો મગફળીનું તેલ વનસ્પતિના કયા ભાગમાંથી મળતી સામગ્રી છે બીજમાંથી મળે ઓગણીસમાં નંબરનો મધુરસ શેમાંથી પ્રાપ્ત થાય છે તો મધુરસ શેમાંથી પ્રાપ્ત થાય પુષ્પ ઉપરથી પુષ્પ ઉપર મોટાભાગે તમે જોતા જ હશે મધમાખી પુષ્પ ઉપર જ બેસતી હોય કારણ કે એમાંથી મધુરસ મળતો હોય પ્રશ્ન નંબર વીસ માત્ર વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પાત્રીઓને શું કહે છે એ તો તમને ખબર જ છે શાકાહારી કહેવાય પ્રશ્ન નંબર એકવીસ રીંગણ વનસ્પતિના કયા ભાગમાંથી મળતી સામગ્રી છે રીંગણ વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે તો ફળમાંથી વિદ્યાર્થી મિત્રો આ અમુક બે ત્રણ પ્રશ્નો તો એવા છે કે જે તમને ખબર હોવી જરૂરી છે કારણ કે આ રીંગણને એવો કોઈ પ્રશ્ન પૂછાય તો ગૂંચવવાની પૂરેપૂરી શક્યતા છે પ્રશ્ન નંબર બાવીસ વનસ્પતિએ નીચેનામાંથી કંઈ ખાદ્ય પદાર્થની સામગ્રીનો સ્ત્રોત નથી દૂધનો નથી બીજી બધી સામગ્રી છે હવે આપણે આગળ પ્રકરણ નંબર બે આહારના ઘટકો તો આહારના ઘટકોનો પ્રશ્ન નંબર એક સોરી પ્રશ્ન નંબર એક આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને શું કહેવાય પોષક દ્રવ્યો કહે છે આહારના મુખ્ય ઘટકો કેટલા છે તો છ કયા કયા આવશે તો વિટામિન ખનીજ શા એ બધા ટોટલ ઘટકો આવે છ ઘટકો બરાબર કાર્બોનિત કાર્બોદિત એવા બધા પ્રશ્ન નંબર ત્રણ ઘઉં ચોખા બાજરીમાંથી કયું પોષક દ્રવ્ય મળે છે તો ઘઉ અને બાજરીમાંથી કયું મળશે કાર્બોદિત આપણા શરીરને પ્રશ્ન નંબર ચાર આપણા શરીરને જરૂરી શક્તિ પૂરી પાડે છે જરૂરી શક્તિ આપણા શરીરને કોણ પૂરી પાડે કાર્બોદિત પાંચમા નંબરનો પ્રશ્ન સોયાબીન રાય તલ મગફળીમાંથી આપણને કયું પોષક દ્રવ્ય મળે છે તો સોયાબીન રાઈ તલ મગફળીમાંથી કયું મળશે આપણને ચરબી મળશે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણા શરીરને જરૂરી શક્તિ ઉર્જા પૂરી પાડે છે કોણ શક્તિ ઉર્જા પૂરી પાડશે ચરબી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત કઠોળમાંથી આપણને કયું પોષક દ્રવ્ય મળે છે કઠોળમાંથી આપણને કયું પોષક પોષક દ્રવ્ય મળશે પ્રોટીન મળશે બરાબર પ્રશ્ન નંબર આઠ કોષ પેશીના બંધારણ તેમજ જૈવિક ક્રિયાના નિયમન માટે કયું પોષક દ્રવ્ય જરૂરી છે તો કયું આવશે પ્રોટીન આવશે પ્રશ્ન નંબર નવ દૂધ પનીર ઈંડા માછલી રાજમા તેમજ સોયાબીનમાંથી કયું પોષક દ્રવ્ય મળે છે તો કયું પોષક દ્રવ્ય મળશે પ્રોટીન આ બધા પ્રોટીનના બહુ ઉચ્ચ સ્ત્રોત કહેવાય પ્રશ્ન નંબર દસ કયું પોષક દ્રવ્ય અંતઃસ્ત્રાવનો નિર્માણ માટે જરૂરી છે તો પ્રોટીન પ્રશ્ન નંબર અગિયાર મારામાં વધુ માત્રામાં પ્રોટીન મળે છે તેવું કયું આવશે સોયાબીન આવશે બરાબર સોયાબીનમાંથી બહુ ભરપૂર માત્રામાં પ્રોટીન મળતું હોય અને એક શાકાહારી તરીકે પણ કહેવાય પ્રશ્ન નંબર બાર કઠોળને બાફીને ખાવાથી તેમાં રહેલ પ્રોટીન પાચ્ય બને છે પાચન થઈ શકે આસાનીથી બરાબર પ્રશ્ન નંબર તેર ફળો તથા લીલા પાંદાવાળી શાકભાજી આપણને કઈ પોષક દ્રવ્ય મળે છે વિટામિન પ્રશ્ન નંબર ચૌદ વિટામિન એ ની ઉણપથી વિટામિન એ ની ઉણપથી કયો રોગ થાય છે તો વિટામિન એ ની ઉણપ હોય તો કયો રોગ થાય રતાંદણા પણું હવે આગળ જોઈએ વિટામિન વાળા જે પ્રશ્નો આવશે ને એ મોસ્ટ આઈ એમ પી જે યાદ રાખજો પંદરમા નંબરનો પ્રશ્ન ગાજર લીલા પાંડાવાળા શાકભાજી માછલીના પ્રકૃતિનું તેલમાંથી કયું વિટામિન મળે છે કદાચ આ યકૃતનું તેલ આવતું હશે તો એમાંથી કયું વિટામિન મળશે તો પ્રશ્ન નંબર પંદર એનો જવાબ આવશે સી વિટામિન એ પ્રશ્ન નંબર સોળ વિટામિન બી ની વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે તો વિટામિન બીની ઉણપથી બેરી બેરી થાય પ્રશ્ન નંબર સત્તર વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે સ્કર્વી વિટામિન સીની ઉણપથી સ્કરવી રોગ થાય પ્રશ્ન નંબર અઢાર આમળા લીંબુ નારંગી અને અન્ય ખાટા ફળોમાંથી કઈ વિટામિન મળે છે વિટામિન સી જે સાયટ્રીક એસિડવાળા જે ફળો હોય તથા ખાટા ફળો હોય એમાંથી કયું વિટામિન મળતું હોય વિટામિન સી પ્રશ્ન નંબર ઓગણીસ વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે સુકતાન પ્રશ્ન નંબર વીસ હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે તો હાડકાની વૃદ્ધિ માટે કયું વિટામિન જરૂરી છે વિટામિન ડી આ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર એકવીસ દૂધ માછલી સૂર્યના કિરણમાંથી કયું વિટામિન મળે છે વિટામિન ડી વિટામિન ઈની ઉણપથી કયો રોગ થાય છે પાંડુરોગ પાંડુરોગ થાય છે પ્રશ્ન નંબર ત્રેવીસ રોગપ્રતિકારક શક્તિ માટે કયું વિટામિન જરૂરી છે વિટામિન સી દેખો વિદ્યાર્થી મિત્રો હાલ જે કોરોનાનું કોવિડ નાઇન્ટીન જે ઇફેક્ટ ચાલે છે જેમાં રોગપ્રતિકારક શક્તિ જો તમારી વધુ હોય તો એનાથી તમે આસાનીથી બચી શકો એટલે એના માટે આપણે વિટામિન સી ને જેટલી પણ ફળો હોય ને ખાવા અત્યારે જરૂરી છે બરાબર હવે પ્રશ્ન નંબર ચોવીસ હું કોષોની અખંડતા જાળવવામાં હું કોષોની અખંડતા જાળવવામાં ઉપયોગી છું તો એવું કયું વિટામિન આવશે તો વિટામિન ઈ આવશે બરાબર હવે પ્રશ્ન નંબર પચીસ યકૃતના રોગો કયા વિટામિનની ખામીને કારણે થાય છે તો વિટામિન કેની ખામીને કારણે થાય બરાબર પ્રશ્ન નંબર છવ્વીસ ચયાપચયની ક્રિયાઓમાં સંશ્લેષણ દ્વારા કયો વિટામિન ઉત્પન્ન થાય છે વિટામિન કે હું રક્તના સંવર્ધનમાં મદદ કરું છું પ્રશ્ન નંબર સત્યાવીસ કે ભાઈ હું રક્તના સંવર્ધનમાં મદદ કરું છું તો કયો આવશે વિટામિન કે આવશે બરાબર હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ આમળામાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે આમળામાં કયું હોય વિટામિન સી હોય છે બરાબર પ્રશ્ન નંબર ઓગણીસ દૂધમાં કયું વિટામિન હોતું નથી તો દૂધમાં કયું વિટામિન ના હોય વિટામિન સી દૂધમાં ના હોય કેમ કે ખાટા ફળોમાં હોય દૂધમાં હોય તો દૂધ ફાટી જાય એટલે વિટામિન એ વિટામિન બી અને વિટામિન ડી દૂધમાં હોય છે પ્રશ્ન નંબર ત્રીસ આપણા શરીરના વજનનો કેટલા ટકા ભાગ પાણીને આભારી છે બરાબર તો વજનનો કેટલા ટકા ભાગ પાણીને આભારી છે પોઈન્ટ સાત ટકા પ્રશ્ન નંબર એકત્રીસ હું સંપૂર્ણ અને સમતોલ આહાર છું દૂધ એ સંપૂર્ણ અને સમતોલ આહાર છે પ્રશ્ન નંબર બત્રીસ હિમોગ્લોબિનના બંધારણમાં કયો ખનિક ક્ષાર જરૂરી છે હિમોગ્લોબિનના બંધારણમાં લો તત્વ ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ આ ચેનલ જો તમને ગમ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્રશ્ન નંબર તેત્રીસ કયા ખનિકારના ઉણપથી ગોઇટર નામનો રોગ થાય છે તો કયા ખનીજારના ઉણપથી ગોઇટર નામનો રોગ થશે તો આયોડિનની ઉણપથી થશે એક મિનિટ બરાબર આયોડિનની ઉણપથી થશે હવે પ્રશ્ન નંબર ચોત્રીસ સલ્ફર ખનિજચાર કયા ખાદ્ય પદાર્થમાંથી મળે છે હવે સલ્ફર કયા ખાદ્ય પદાર્થમાંથી મળશે તો ડુંગળીમાંથી મળશે આ યાદ રાખજો સલ્ફર એ ડુંગળીમાંથી મળે છે પ્રશ્ન નંબર પાંત્રીસ શરીરમાં પ્રોટીનની ઉણપથી થતો ત્રુટિજન્ય રોગ કયો છે પ્રોટીનની ઉણપથી કોશ્યોર કોર પ્રશ્ન નંબર છત્રીસ ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત સ્ટાર્ચની હાજરી જાણવા માટે કયા પદાર્થના દ્રાવણોનો ઉપયોગ થાય છે તો કયા પદાર્થના આયોડિનનો ઉપયોગ થાય સ્ટાર્ચની હાજરી જોવી હોય તો આયોડિનનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ પ્રશ્ન નંબર સાડત્રીસ પેલાગ્રા આહારના કયા ઘટકની ઉણપતી થતો રોગ છે તો વિટામિનની ઉણપથી પેલાગ્રાહ થતો હોય પ્રશ્ન નંબર અડત્રીસ કયો ત્રુટીજન્ય રોગ વિટામિનની ઉણપતી થતો નથી તો મરા સ્મસ પ્રશ્ન નંબર ઓગણચાલીસ શરીરમાં આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપતી થતો ત્રુટીજન્ય રોગ કયો છે તો એનિમિયા બરાબર તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ એક અને બેના આપણે કદાચ સાઈઠ જેટલા સાઈઠ ઉપર એમસીક્યુ સોલ્વ કર્યા છે હવે આગળના જે નવા એમસીક્યુ હશે એ આવતીકાલે નવી સિરીઝમાં એડ કરીશ આઈ હોપ તમને આ એમસીક્યુ સિરીઝ ગમી જ હશે તો થેન્ક યુ